અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવ્યો છે બીજી બાજુ પાણીજન્ય રોગચાળો વકર્યો છે ડિસેમ્બરના દસ દિવસમાં જ શહેરમાં ટાઈફોઈડના એકસો છપ્પન કેસ સામે આવ્યા ઝાડાઉલટીના એકસો ત્રીસ જ્યારે કે કમળાના એકસો બાવીસ કેસ સામે આવ્યા છે પાણીજન્ય રોગચાળો વકરતા મહાનગરપાલિકા દ્વારા પાણીના સેમ્પલ મેળવવાની કામગીરી પણ સઘન બનાવાઈ છે અને આથી પાણીજન્ય રોગચાળો નિયંત્રણમાં લઈ શકાય છેલ્લા દસ દિવસમાં સાદા મેલેરિયાના નવ કેસ ઝેરી મેલેરિયાના ચાર નવા કેસ ડેન્ગ્યુના સડસઠ કેસ તથા ચિકનગુનિયાના પણ સાત નવા કેસ સામે આવ્યા છે જેને નિયંત્રણમાં લેવા માટે ચૌદ હજાર આઠસો ચૌદ જેટલા લોહીના નમૂના તથા પાંચસો અઠ્ઠાવન જેટલા સીરમ સેમ્પલ લેવાયા છે પાણીજન્ય રોગયાળાને પગલે નિયંત્રણમાં લેવા માટે કરાયેલી પાણીની તપાસમાં પાંત્રીસ નમૂનામાં ક્લોરીનનો રિપોર્ટ નીલ આવ્યો હતો જ્યારે કે છવ્વીસ જેટલા પાણીના સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી મળતા તે અનફિટ જાહેર કરાયા હતા